આગળ વધીશું હવે સમાચાર સુપરફાસ્ટમાં. 260 કરોડના કૌભાંડનો આરોપી વિનય શાહ આખરે નેપાળથી ઝડપાયો. નેપાળ પોલીસે વિદેશી મુદ્રા એક્સચેન્જ કરવાના ગુનામાં ધરપકડ વિનય શાહની કરી. પાસપોર્ટ વિના વિદેશી મુદ્રા એક્સચેન્જ કરવા જતા પોલીસના રેડારમાં વિનય શાહ આવ્યો હતો. વિનય શાહ ડિરેક્ટ કમિશન આપે તેવી વિદેશી કરન્સીમાં રૂપિયા ટ્રાન્સફર કરતો હતો અને ચંદા થાપા નામની એક મહિલા મદદ કરતી હતી. ચંદા દિલ્હી સ્પામાં કામ કરતી હતી અને પોલીસ ચંદા થાપાની પણ ધરપકડ કરી લીધી છે. વિનય પાસેથી યુરો, ડોલર અને પાઉન્ડ મળી આવ્યા છે. વિનય શાહ નેપાળના પોખરાથી ઝડપાયો છે. નેપાળ પોલીસના મતે 31 લાખ રૂપિયા વિનય શાહ પાસેથી મળી આવ્યા. નેપાળ પોલીસે તેની પાસેથી લેપટોપ, મોબાઈલ, પાસબુક અને પાસપોર્ટ મેળવ્યા છે. 8 નવેમ્બરે નેપાળ પોલીસને વિનય શાહની હલચલ પર શંકા ગઈ હતી, જે બાદ વિનય શાહ પર પોલીસ નજર રાખીને બેઠી હતી. કાયદાકીય પ્રક્રિયા બાદ વિનય શાહને ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાશે. પાછલા કેટલાક દિવસથી નાસ્તો ફરતો આરોપી વિનય શાહને શોધવા ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 2 ટીમો બનાવી હતી, જેમાં એક ટીમ ગુજરાતમાં રહી તપાસ ચલાવી રહી હતી તો અન્ય એક ટીમ નેપાળમાં કામગીરી કરી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચને પૂરો વિશ્વાસ હતો કે વિનય શાહ નેપાળમાં જ છે. વિનય શાહે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી કેટલાય લોકો સાથે છેતરપિંડી આચરી છે. સમગ્ર દેશવ્યાપી આ કૌભાંડમાં 260 કરોડનો ચૂનો લગાવ્યો છે. ત્યારે વિનય શાહે 26 જેટલા લોકોની એક ટીમ બનાવી હતી, જેમાં તેને એજન્ટ લોકો પાસેથી તે રૂપિયા પડાવતો અને કૌભાંડ બહાર આવ્યા બાદ 25થી વધુ જુદી જુદી જગ્યાઓ પર ફરિયાદ દાખલ થઈ છે. વિનય શાહનો પ્લાન હતો કે હવાલાથી આવવાના બાકીના નાણાંથી તે ત્યાં રહેશે અને તેની પાસેના 31 લાખ પહેલા વાપરશે. સાથે સાથે ત્યાં ગયા બાદ ચંદાના નામે નેપાળમાં જ ધંધો કરવાનું પણ તેણે વિચાર્યું હતું, જેથી તે ઓળખાય નહીં. નેપાળ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે. વિનય અને ચંદા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા. વિનય શાહે ચંદા માટે નેપાળમાં મકાન પણ ખરીદ્યું હતું. ચંદા વિનય સાથે ગુજરાતમાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે. તેમજ ચંદા જ વિનય શાહને નેપાળ ભગાડીને લાવી હતી. 16 વર્ષથી નાસ્તો ફરતો અક્ષરધામ હુમલાનો આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહંમદ ફારૂક શેખ નામના આરોપીની ધરપકડ કરી. મહંમદ શેખ 16 વર્ષથી ફરાર હતો. પોતાના સંબંધીને મળવા આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર સબજેલમાંથી કેદીએ મોબાઈલ વિડીયો વાયરલ કરતા જેલતંત્ર જાણે સફાળું જાગ્યું છે. ભારે ચકચાર મચાવનાર વિડીયોમાં કેદીએ સબજેલની જાણે પોલ ખોલી. વિડીયોના કારણે રાજ્યના ગૃહ ખાતા સહિતનું તંત્ર સફાળું જાગ્યું છે. વાપીના બલીઠામાં પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ. તો ફાયરિંગની આ ઘટનામાં લૂંટના 2 આરોપીઓ ઇજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભરૂચમાં કલેક્ટર કચેરીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. વ્યાજખોરોની 10 લાખની ઉઘરાણીને લઈને યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. અગાઉ દશેરાએ પણ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને કલેક્ટર કચેરીએ હાલમાં પોલીસ તૈનાત કરાઈ છે. ભાવનગરમાં કલેક્ટર કચેરીએ તલગાડરડા ગામના શખ્સે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જાહેર રસ્તા પરના દબાણના પગલે આત્મવિલોપનની કોશિશ કરી. જો કે પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ભરતભાઈ હડિયાની ધરપકડ કરી છે. અમદાવાદમાં એટીએસે ઝડપેલી ડુપ્લિકેટ નોટ મામલાની તપાસ એનઆઈએને સોંપાઈ. નોટબંધી બાદ પ્રથમવાર સારી ક્વોલિટીની ડુપ્લિકેટ નોટ મળી આવી હતી. એટીએસે 1,61,000 સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. મામલામાં પાકિસ્તાન કનેક્શન હોવાથી એનઆઈએને તપાસ સોંપાઈ છે. જામનગરમાં ધુડેશિયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. પોલીસે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ઝડપી પાડ્યો. બોગસ તબીબ પાસેથી દવાનો જથ્થો તેમજ તબીબી સાધનો મળી આવ્યા છે. રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં 5 જેટલા શખ્સોએ તોડફોડ કરી અને આ મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે અગાઉ પણ રાજકોટમાં તોડફોડની અનેક ઘટનાઓ બની હતી. સુરતના પાંડેસરામાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. સમગ્ર ઘટના અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના અડાજણમાં 1 9 વર્ષની બાળકીનું રહસ્યમય રીતે મોત થયું. જાનવી લુકુમ નામની બાળકીની કાપડના દુપટ્ટા વડે ફાંસો લગાવેલી હાલતમાં લાશ મળી આવી. બાળકીએ દુપટ્ટાને હિંચકા તરીકે રમવા માટે બાંધી રાખ્યો હતો. તો આ સાથે જ આપ સોશિયલ મીડિયા થકી પણ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. અમારી વેબસાઇટ news18.com પર પણ તમામ સમાચારો મેળવી શકો છો. સમાચાર સુપરફાસ્ટમાં હાલ માત્ર આટલું જ. આપ જોતા રહો News18 ગુજરાતી.